નમસ્કાર મિત્રો, આજે FLN એજ્યુકેશન બોક્સની જુઓ અને ઉકેલો ગતિવિધિ વિશે જાણીશું. જુઓ અને ઉકેલોમાં કુલ 5 સીટો છે, જેમાં 5 અલગ અલગ ગતિવિધિઓ છે. આ વિડીયોમાં હું તમને આ ગતિવિધિમાં શું કરવું છે તેના વિશે જણાવીશ. આ છે જુઓ અને ઉકેલોની પ્રથમ ગતિવિધિ. ચાલો જોઈએ તેમાં શું કરવું. સૌ પ્રથમ અહીંયા એક ચોરસ આપેલ છે, જેમાંથી તમે કેટલા આકારો બનાવી શકો છો તેનો ઉત્તર અહીંયા દર્શાવેલ છે કે એક ચોરસથી એક જ આકાર બનશે. બીજા તબક્કામાં અહીંયા 2 ચોરસ આપેલા છે, તેને જોડીને તમે આમ, ઊભા અને આડા 2 આકાર બનાવી શકો છો. તે જ રીતે આ 3 ચોરસથી તમે આ 3 આકાર બનાવી શકો છો. તો હવે તમારા પાસે આ 4 ચોરસ છે, જેમાં તમને 5 જવાબ આપેલો છે જે તમારે અહીંયા દોરવાના છે. એ જ રીતે આ સીટની પાછળ બીજા વધારે ચોરસો આપેલા છે, તેમાં તમારે આકારો દોરીને તેનો ઉત્તર લખવાનો રહેશે. આ છે બીજી એક્ટિવિટી, મિરર ઇમેજ. તેમાં લાઇનની ઉપરની તરફ ચીકણી કલરથી એક આકાર બનાવેલો છે. હવે તમે વિચારો કે અહીંયા આ તૂટક રેખા ઉપર અરીસો મૂકું તો આ આકારનું પ્રતિબિંબ કેવું મળશે, જે તમારે આ લાઇનની નીચે દર્શાવવાનું છે. પ્રથમ તબક્કામાં તેનો ઉત્તર આપેલો છે. આવી જ રીતે તમારે દરેક તબક્કાના પ્રતિબિંબ દોરવાના રહેશે. રસ્તો શોધો ગતિવિધિ. આ ગતિવિધિમાં તમને આ 2 ચોરસની અંદર 2 બિંદુ આપેલા છે. તમારે આ 2 બિંદુને એવી રીતે જોડવાના છે કે તમારો રસ્તો બધા ચોરસમાંથી પસાર થાય, જેમ કે અહીંયા ઉત્તર આપેલો છે. એવી જ રીતે આ બીજા તબક્કામાં આવી રીતે આવી શકશો. તે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે કોઈપણ ચોરસમાં તમે બીજી વાર નહીં જઈ શકો. આ પ્રવૃત્તિમાં પણ તમને બીજા અઘરા અને આકર્ષિત ચિત્રો આપેલા છે, જે તમારે ઉકેલવાના છે. આ છે જુઓ અને ઉકેલોની સંતુલન એક્ટિવિટી. આ પ્રવૃત્તિમાં તમને પહેલા ચિત્રમાં એક આ રીતે પર્વત દેખાય છે અને આ એક ખીણ દેખાય છે, તો આ બંનેને ભેગા કરીએ તો તે સમતલ થઈ જાય છે. તે જ રીતે બીજા ચિત્રમાં 2 પર્વત અને 1 ખીણ છે, તો 1 પર્વત જોડે 1 ખીણ સમતલ થઈ જાય છે, તો 1 પર્વત વધે છે, તેના લીધે તેનો ઉત્તર 1 પર્વત આવે છે. એવી જ રીતે આ આગળના ચિત્રોમાં દર્શાવેલ પર્વત અને ખીણના ઉત્તર દોરવાના રહેશે. આ છે પાંચમી અને છેલ્લી ગતિવિધિ, અનકોઇલિંગ. તો આના પ્રથમ ચિત્રમાં એક દોરીને ઘૂંચડું બનાવેલું છે, જેને આપણે ખોલીશું તો તે એક સીધી લાઇન બનશે. તે જ રીતે આ બીજા ચિત્રની દોરીનું ગૂંચ ખોલું તો તેનો કોઈ ખુલ્લો છેડો નથી, તો આ દોરીને ખોલીશું તો લંબચોરસ મળે છે. તે જ રીતે આ ત્રીજા ચિત્રમાં એક ખુલ્લી દોરી અને એક બંધ દોરી છે, જેને આપણે ખોલીએ છીએ તો આવા 2 આકાર મળે છે. આવી જ રીતે તમારે બીજા આપેલા આકારોને ઉકેલવાના છે. આશા કરું છું કે તમને આ પ્રવૃત્તિ ખૂબ જ રોમાંચક લાગી હશે. તમે પણ તમારા મિત્રો સાથે આ પ્રવૃત્તિ કરી કમેન્ટમાં ફીડબેક આપજો. ધન્યવાદ.